સ્ત્રીઓને પુરુષ સમોવડી ન ગણવામાં આવતી હોવાની ક્યારેક ફરિયાદ સાંભળવા મળતી હોય છે જો કે આ વાક્ય ફરી એકવાર સાચું સાબિત થયું છે પરંતુ જરા જુદા સંદર્ભમાં તાજેતરમાં નવનિર્મિત નારણપુરા પોલીસ સ્ટેશનમાં પુરુષ આરોપીઓ માટે લોકઅપની વ્યવસ્થા છે પરંતુ મહિલાઓ માટે લોકઅપને બદલે મહિલા રૂમની સુવિધા રાખવામાં આવી છે બોલો છે ને જેન્ડર બાયસ જુઓ લોકઅપ પોલીસ સ્ટેશનમાં સરસ લોકઅપ બનાવવામાં આવ્યું છે પરંતુ આ લોકઅપમાં માત્ર પુરુષ આરોપીને રાખવામાં આવશે અને જો મહિલા આરોપી પકડાય તો જો મહિલા આરોપી પકડાય તો તેના માટે લોકઅપ જ નહીં હોય આ પોલીસ સ્ટેશનમાં એક તરફ પુરુષ માટે લોકઅપ રાખવામાં આવ્યું છે ત્યારે મહિલાઓ માટે મહિલા રૂમ બનાવવામાં આવ્યો છે આ મહિલા રૂમમાં મહિલા આરોપીને રાખવામાં આવશે પરંતુ જો મહિલા આરોપી અહીંથી ફરાર થઈ ગઈ તો તે મહત્વનો અને મૂંઝવતો સવાલ છે જો લોકઅપની વાત કરીએ તો લોકઅપ એવી જગ્યા છે કે જ્યાં આરોપી આત્મહત્યા ના કરી શકે જેના માટે અંદર એવી કોઈ પણ વસ્તુ રાખવામાં ના આવે કે જેની મદદથી તે આત્મહત્યા કરી શકે કોઈપણ વાયર કે સ્વિચ બોર્ડ કે નક્કર પદાર્થ કે જેનાથી તે હાથની નસ કાપી શકે અને કોઈ પણ આરોપી ભાગી જવામાં સફળ ના થાય જેના માટે લોકઅપ રાખવામાં આવે છે અને આરોપીને તેમની અંદર રાખવામાં આવે છે અહીં તો જ્યાં મહિલા રૂમ બનાવવામાં આવ્યો છે એમાં પડદા રાખવામાં આવ્યા છે સ્વિચ બોર્ડ રાખવામાં આવ્યું છે અને અલગ બાથરૂમ પણ છે તો જો મહિલા આરોપી આત્મહત્યા કરે તો તે મહત્વનો સવાલ છે જો કાયદાકીય રીતે વાત કરીએ તો પોલીસ સ્ટેશનમાં પુરુષ અને મહિલા લોકઅપ રાખવું અનિવાર્ય છે જેથી કોઈ પણ આરોપીને એમાં રાખી શકાય આ અંગે અમે અમદાવાદ પોલીસના એડમિન વિભાગના વડા મીરા રામનિવાસ સાથે વાત કરતાં તેમણે કેમેરા સામે વાત નહીં કરતા જણાવ્યું કે સામાન્ય રીતે છ વાગ્યા પછી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવતી નથી અને જો મહિલાનું સ્ટેટમેન્ટ લેવાનું હોય તો પણ તેને પોલીસ સ્ટેશન નહીં બોલાવી તે જ્યાં હોય ત્યાં જઈને તેનું સ્ટેટમેન્ટ લેવામાં આવે છે એટલે પોલીસ સ્ટેશનમાં મહિલા લોકઅપ રાખવામાં આવ્યું નથી અને જો જરૂર હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે અને સૌથી મહત્વની વાત તો એ છે કે મીરા રામનિવાસન દ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન બનાવવા માટેનો પ્લાન આવ્યો તેમાં જ મહિલા લોકઅપનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો કાયદામાં જોગવાઈ હોવા છતાં અધિકારીઓ દ્વારા તેની અવગણના કરી મહિલા લોકઅપ નથી બનાવવામાં આવ્યું જો કોઈ જૂના પોલીસ સ્ટેશન હોય તો અને તેમાં લોકઅપની વ્યવસ્થા ના હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં આરોપીને મૂકવા જાય એવા તો યોગ્ય છે જેમ કે અમદાવાદમાં નવરંગપુરા કારંજમાં મહિલા લોકઅપ જ નથી પરંતુ જે પોલીસ સ્ટેશન નવું બન્યું એમાં જ લોકઅપ બનાવવામાં નથી આવ્યું ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ શહેરના એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાંથી બાળકચોર મહિલા આરોપી કોન્સ્ટેબલને ધક્કો મારીને ફરાર થઈ ગઈ હતી ત્યારે જો નારણપુરા પોલીસ સ્ટેશનમાં આવો બનાવ બને તો જવાબદાર કોણ એ મહત્વનો સવાલ બની રહ્યો છે કેમેરામેન મિતભ સાથે કશ્યપ જોશી ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ